પોતાનામાં વિશ્વાસ રાખો. ગુજરાતી પ્રેરણાદાયી વાર્તા. એક ઋષિ હોય છે જે હવામાં ઉડવાની સિદ્ધિ પ્રાપ્ત કરવાની મથામણમાં હોય છે. એ ઋષિ કશું અનાજ ખાતા હોતા નથી, માત્ર ને માત્ર ગાયનું દૂધ જ પીવાનું અને ફરી પાછું તપસ્યામાં લીન થઈ જવાનું. રોજ સવાર અને સાંજ એક ગ્લાસ ગાયનું દૂધ જ પીવાનું અને ફરી પાછું તપસ્યામાં લીન થઈ જવાનું. હવે ઋષિનો આશ્રમ હોય છે એ પહાડો પર હોય છે અને સામેના બીજા પહાડ પર એમનો એક ભક્ત હોય છે, પણ એને પરિવાર હોય છે અને વચ્ચે જવા આવવા માટે એક પુલ હોય છે જેના થકી એનો ભક્ત રોજ ગાયનું દૂધ પહોંચાડે. આવું લગભગ 2 વર્ષ ચાલ્યું. લગભગ એમની સાધના પૂરી થવા આવી એવું લાગતું હતું. એકવાર શું થયું, અતિ ભારે વરસાદ પડ્યો વીજળીના કડાકા સાથે. વીજળી પણ એ પુલ પર પડી જે પુલ જવા આવવા માટેનો માર્ગ હતો એ પણ તૂટી ગયો. હવે શું થાય, ગાયનું દૂધ ભક્ત કેવી રીતે આશ્રમે પહોંચાડે? તો એને એક વિચાર આવ્યો અને એક કબૂતરના માધ્યમથી ગુરુજીને સંદેશો મોકલાવ્યો અને એ સંદેશો ગુરુજીએ વાંચ્યો અને એ જે મંત્રનો જાપ કરતા હતા એ જ મંત્ર એના ભક્તને આપ્યો અને કહ્યું, આ મંત્રના માધ્યમથી તું ઉડીને મને દૂધ આપવા આ બસ. ભક્તે તો એની આજ્ઞાનું પાલન કર્યું. પરિવાર માંગતો ડર હતો એ તો ના જ પાડતા હતા. તમે ગુરુજીને કહો આ પુલની કોઈ વ્યવસ્થા કરે અથવા તમે કંઈક બીજી વ્યવસ્થા કરો, પણ ભક્તને પોતાના ગુરુજી પર વિશ્વાસ હતો, એમના આપેલા માત્ર પર વિશ્વાસ હતો. સૌથી પહેલા તો પોતાનામાં વિશ્વાસ હતો કે ઉડીને ગુરુજી માટે દૂધ આપવા જઈશ, જો નહીં જઉં તો એમની સાધનામાં ખલેલ પડશે ને આટલા વર્ષની મહેનત પર પાણી ફરી જશે. એટલે એ તો પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે હવામાં ઉડીને દૂધ આપવા જાય છે મંત્રોના ઉચ્ચારણ સાથે. સાચે જય ઉડી શકતો હતો. ખુદ ગુરુજીને આ વાતનો વિશ્વાસ ના થયો. એને લાગતું હતું મારી તપસ્યા આટલી જલ્દી પૂરી થઈ ગઈ, એટલે એના ભક્તના ગયા પછી દૂધ પીને રાતના સમયે ઉડવાનો પ્રયાસ કર્યો અને ઉડવાને બદલે નીચે ખાઈમાં પડી ગયા. બોધ: કોઈ ગમે તેટલું કહે, પોતાનામાં વિશ્વાસ રાખતા શીખો. જીવનમાં આવા ઘણા લોકો હોય છે જે આપણને નીચે પાડવાની કોશિશ કરતા હોય છે, એટલે આપણે હારીને થાકી જઈએ. પણ જે લોકો પોતાનામાં વિશ્વાસ નથી રાખતા તેમનો આ ઋષિ જેવો જહાલ થાય છે. અમુક ગરીબ લોકો અમીર બને છે એનું કારણ છે એમને પોતાને પોતાનામાં વિશ્વાસ હોય છે કે હું ભલે ગરીબ પરિવારમાં જન્મ્યો હોઉં પણ મારે ગરીબીમાં જ નથી મરવું, મારે અમીર થવું છે, એટલે એ અમીર બની શક્યા.